નમસ્કાર શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થી મિત્રો, અતિક વહોરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે તમારા માટે લઈને આવી ગયા છે એકમ કસોટી પ્રશ્ન બેંક સોલ્યુશન. મિત્રો, આ વિડીયોની અંદર આપણે પ્રશ્ન બેંકના તમામ પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છીએ, તો વિડીયોને છેલ્લે સુધી જોજો જેથી કરીને તમારા કેટલા માર્ક્સ આવે એ તમે કોમેન્ટમાં કહી શકો. અને જો તમે પહેલી જ વખત આ ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરશો જેથી આવનારા તમામ ધોરણના તમામ વિષયના અને દરેક પ્રશ્નોના સોલ્યુશનનું તમને મળી રહે. આ સાથે આ ચેનલ પર NMMSની પરીક્ષાના તૈયારીના વિડીયો તથા કેટલાક મજા પડે તેવા બાળક અભિનય ગીતના પણ વિડીયો મૂકેલા છે, જે આપ જરૂરથી નિહાળશો, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં અથવા તો તમે ચેનલના પ્લેલિસ્ટમાં જઈને પણ જોઈ શકો છો. ધન્યવાદ. ધોરણ 5 પ્રશ્ન બેંક સોલ્યુશન, વિષય ગુજરાતી, તારીખ 31/12/2022. પ્રશ્ન નંબર 1. આપેલા ફકરાને આધારે નીચે આપેલા પ્રશ્નના જવાબ આપો. તો ચાલો મિત્રો, આપણે ફકરામાંથી જવાબ શોધીએ. પહેલો પ્રશ્ન, બાળક નરેન્દ્રની ખાસિયત સી હતી? તો જવાબ અહીં આપેલો છે, નરેન્દ્રની યાદશક્તિ બાળપણથી જ અતિ પ્રભાવશાળી હતી. બીજો પ્રશ્ન, બધા લોકોને શાની નવાઈ લાગતી હતી? તો એક વખત ઘરે રામાયણની કથા ચાલતી હતી ત્યારે નરેન્દ્રએ કથાકારની ભૂલ કાઢી બતાવી, આથી સૌને ભારે નવાઈ પામ્યા. ત્રીજું, તેની ઉંમરના સાથીદારો કરતાં તે કેવી રીતે જુદા પડતા હતા? તો અહીં જવાબ આપેલો છે કે તેની સરખી ઉંમરના સાથીદારો જે ન જોઈ શકતા તે ઘણી બાબતો તેમને સ્પષ્ટ દેખાતી હતી, આમ તે જુદા પડતા હતા. ચોથો પ્રશ્ન, નરેન્દ્ર જેવી યાદશક્તિ કેળા તમે શું કરશો? તો અભ્યાસમાં ધ્યાન રાખીશું અને વાંચનની ટેવ પાડીશું જેથી યાદશક્તિમાં વધારો થાય. પાંચમું, તમારી દ્રષ્ટિએ તમારી વિશિષ્ટ બાબતો કઈ છે અને શા માટે? તો આમાં વિદ્યાર્થીઓ મૌલિક લખાણ લખી શકે છે. બીજો ફકરો જોઈશું. પહેલો પ્રશ્ન, લીમડાના મોરનો રસ ક્યારે અને કેમ પીવામાં આવે છે? તો જવાબ એ કંઈ આપણે, લીમડાનો રસ, મોરનો રસ લોકો ચૈત્ર માસમાં પીવે છે. લીમડાના મોરને પીવાથી તાવ દૂર થાય છે. બીજો પ્રશ્ન, લીમડાના વૃક્ષો બીજા કયા ઉપયોગો થઈ શકે છે? તો અહીં જવાબ આપણે, લીમડાના પાનનો ધુમાડો કરવાથી મચ્છર દૂર ભાગે છે, અથવા લીમડાના પાલતું પાણી બાંધતા હોય ત્યારે પણ ત્યાં ધુમાડો કરવામાં આવતો હતો, અને લીમડાના જે ડાળી છે તેનો લોકો દાંતણ તરીકે પણ ઉપયોગ કરે છે. ત્રીજો પ્રશ્ન, તમે જોયેલા એક વૃક્ષનું નામ આપી તેનો ઔષધિ ઉપયોગ જણાવો. તો અરડુસી, ખાંસી, આમાં પણ ઘણા બધા લખી શકાય. ચોથા નંબરનો, મચ્છર ભગાડવા માટે ફકરામાં કયો ઉપાય બતાવ્યો છે? તો અહીં બતાવેલો છે પ્રશ્ન નંબર 4, લીમડાના પાનનો ધુમાડો કરવાથી મચ્છર ભાગી જાય છે. પાંચમું, નીચે આપેલા શબ્દનો અર્થ જણાવી તેનું એક ઉદાહરણ આપો. મોર એટલે લીમડાના જે ફૂલ આવે ને એને મોર કહેવાય, અને આ મોર એટલે શું છે? મોર પક્ષી છે, જે આપણું રાષ્ટ્રીય પક્ષી છે. બરાબર છે. નેક્સ્ટ, ત્રીજા નંબરનો ફકરો જોઈશું. એમાં પહેલો પ્રશ્ન, રેશમાને કઈ વાતની ઉત્સુકતા હતી? તો વહેલી સવારે બધા સફાઈમાં લાગી ગયા હતા એ વાતની ઉત્સુકતા થઈ. બીજું, રેશમાના ઘરે સાફ સફાઈનું કામ શરૂ થયું કારણ કે તહેવારોના દિવસો નજીક આવી રહ્યા હતા, માટે સાફ સફાઈનું કામ શરૂ થયું. ત્રીજું, સ્વચ્છતાનું મહત્વ દર્શાવતું સૂત્ર લખો. તો સ્વચ્છતા ત્યાં પ્રભુતા, આ સિવાય પણ ઘણા આપણે સૂત્ર લખી શકાય. ચોથું, તમે તમારી મમ્મીને ઘરકામમાં કેવી રીતે મદદ કરી શકો છો? તો સફાઈ કામમાં, રસોઈમાં, બજારમાં, ખરીદીમાં અથવા તો ખેતીકામમાં મદદ કરી શકીએ છીએ. પાંચમા નંબર, રેશમાની માએ રેશમાને બધાની દેખરેખ રાખવાનું કામ સોંપ્યું. કેમ? તો રેશમાને કામ કરવું હતું અને તેણે મમ્મીને કીધું કે મને કામ આપો, એટલે એની મમ્મીએ તેને આ કામ સોંપ્યું. આ કામ કરવાથી તેને કામનું કરવાનું મહત્વ ખબર પડશે. નેક્સ્ટ, બીજા ફકરો જોઈશું, ચોથા નંબરનો. પહેલો પ્રશ્ન, કલાકારે કોની મદદ પ્રાપ્ત થઈ? તો દર્શકો અને શુભેચ્છકોની મદદ પ્રાપ્ત થઈ. બીજું, કલાકારને શા માટે લોકોની મદદની જરૂર હતી? તો સ્ટુડિયોને ચાલુ રાખવા માટે લોકોની મદદ જરૂર હતી. ત્રીજું, યુવકને થેલીમાં શું નાખવા ગયો? તો એક મુઠ્ઠી ધૂળ એ થેલીમાં નાખવા ગયો. ચોથા નંબરનું, કલાકાર યુવકને માતૃભૂમિનું ધૂળનું સાચું મૂલ્ય કેવી રીતે શીખવાડે છે? તો જ્યારે તે ધૂળ નાખવા જાય છે ત્યારે કલાકાર કહે છે, ભાઈ આ ધૂળ તો વતનની છે, માતૃભૂમિની એ ધૂળનું સ્થાન થેલીમાં નહીં પરંતુ મારા માથા પર છે, વતનની ધૂળ તો માથે ચડાવવી જોઈએ. એટલે જે યુવક હતો ઝંખવાઈ ગયો, એ રીતે એને મૂલ્ય શીખવાડ્યું. પાંચમું, ઝંખવાઈ ગયો એટલે શું? તો મોં પડી જવું. પાંચમા નંબરનો પેરેગ્રાફ જોઈશું તો એના પ્રશ્નો અહીંયા આપેલા છે. ચલો,
પહેલું શિષ્યો શા માટે પથારીની આસપાસ બેઠા હતા? તો સંતનો અંતિમ કાળ નજીક આવી ગયો હતો, આથે પથારીની આસપાસ બેઠા હતા. બીજું, બધા દાંત કેમ પડી ગયા? તો બધા દાંત કઠોર હોવાથી પડી ગયા. જીભ શા માટે ટકી રહી? તો જીભ કોમળ હોવાથી ટકી રહી. કેવો માણસ ઉત્તમ છે? તો જે માણસ કોમળ સ્વભાવનો છે તે માણસ ઉત્તમ છે. પાંચમું, ફકરામાં આપેલી ઘટના પરથી આપણને શું શીખ મળે? તો આપણે આપણો સ્વભાવ કેવો કોમળ રાખવો જોઈએ, કઠોર નહીં, એ આપણને શીખ મળે છે. નેક્સ્ટ બીજો પ્રશ્ન જોઈશું. નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો છોકરો શા માટે પર્વત પર ચડી જઈ રહ્યો હતો? તો તેનો જવાબ આપણને નીચે આપેલો છે. એ જોઈએ, છોકરાને પર્વત પર જવાનું મન કેમ થયું? તો છોકરાને થયું કે વાદળ સાથે રમનારા, તારાઓ સાથે ઠઠ્ઠા કરનારા, ચંદ્ર સાથે મિજબાની કરનારા, એ પર્વત પર રહેનારા કેવા હશે? એ પર્વત પર જવાથી એને અંબરનું સઘળું રહસ્ય સમજાઈ જશે. ઘરની બારીમાંથી બધું દેખાતું નહોતું, તેથી છોકરાને પર્વત પર જવાનું મન થયું અને માટે તે પર્વત પર જવા માંડ્યું. બીજો પ્રશ્ન, છજ્જુ કાકાની બકરી મરી ગઈ કારણ કે શેઠના માળીએ બકરીના માથા પર ડાંગ મારી અને બકરી બે બે કરતી મરી ગઈ. ત્રીજું, કવિએ લખોટીનું સ્વરૂપ કોને કહ્યું છે? તો તારાઓને કવિએ લખોટીનું સ્વરૂપ કહ્યું છે. ચોથું, આંખો ફાટી ગઈ તેનો તમે શું અર્થ સમજ્યા? તો આશ્ચર્ય થવું તેનો અર્થ થાય છે. નેક્સ્ટ, એના પછીનું વિભાગ બેમાં પ્રશ્ન જે આપે છે એનું આપણે જોઈશું. તમારી માતાએ બનાવેલ કઈ વાનગી તમને વિશેષ ગમે છે અને શા માટે? તો આમાં વિદ્યાર્થીઓ મૌલિક લખાણ લખી શકે છે કે એમની માતા કઈ વાનગી બનાવે છે અને એ શા માટે એમને ગમે છે. બીજા નંબરનું, છોકરાને કઈ વાતનો રંજ ન રહ્યો? તો છોકરો જે જોવા માટે અને જાણવા માટે પર્વત ઉપર ગયો હતો તેવું ત્યાં તેને કંઈ જ દેખાયું નહોતું, તો એ વાતને એને રંજ ન રહ્યો. અખીઓ કી ડિબિયા ભર દે રે નિંદ્યા પંક્તિમાં કવિ શું કહેવા માગે છે? તો આંખોમાં ઊંઘ ભરી દે એવું કહેવા માગે છે. ચોથું, ધડ કે માથા વગરનો રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે? તો કોઈ પણ અર્થ વગરનું. વિભાગ ત્રણ એમાં પહેલું, સપનાના પગની સરખામણી કોની સાથે કરી છે, શા માટે? તો બગલાના પગ સાથે કરી છે, કે બગલાના પગ પાણીમાં ડૂબેલા હોય છે. બીજું, કાકી શા માટે ગુસ્સો આવ્યો હતો? તો જ્યારે કાકા શેઠના ત્યાં ગયા અને બકરી મરી ગઈ તેનું મહેનતાણું બકરી મરી ગઈ તેનું વળતર માગવા ગયા તો શેઠે કાકાને ચાબકા માર્યા, માટે કાકીને ખૂબ ગુસ્સો આવ્યો. ત્રીજું, પહાડ પર પોતાના પગેરા વિશે છોકરો શું માનતો હતો? કે એનું પગેરું કોઈ વગડાવું પ્રાણી જોશે અને તેને ઘરે મળવા આવશે. ચોથું, શ્વાસ ભરાઈ જવો એટલે શું? તો હાંફી જવું, ખૂબ જ ઝડપથી શ્વાસ લેવો એને શ્વાસ ભરાઈ જવું કહેવાય, થાકી જવું. વિભાગ ચાર એમાં પહેલું છે, છજ્જુ કાકાની અરજીમાં કંઈ લખાણ ન હોવા છતાં રાજાજી સમજી ગયા, કેમ? કારણ કે જ્યારે કાકા રસ્તામાં જતા હતા છજ્જુ કાકા, ત્યારે તેમને રસ્તામાં પૂજારી મળ્યો હતો અને પૂજારી એ રાજાજી પોતે જ હતા. રાજાજી એ પૂજારીના વેશમાં કાકાએ બધી જ એમને હકીકત કરી દીધી હતી, આથી અરજીમાં જ કંઈ લખ્યું નહોતું તો એ રાજાજી સમજી ગયા. બીજું, સપના કવિતામાં ગામને કેવો રંગ બતાવવામાં આવે છે? તો પીળા પીળા કેસરી રંગના બતાવવામાં આવે છે. ત્રીજું, પાંદડાની કિનારીનું પાણી શાની જેમ ચમકતું હતું? તો ઝવેરાતની જેમ. ચોથું, અચરજ પામવું તો શું થયે? આશ્ચર્ય થવું. પાંચમો વિભાગ પહેલો પ્રશ્ન, જો માળી રાજા જેવો હોય તો છજ્જુ કાકા જોડે કેવું વર્તન કરે? તો જે રાજાએ કાકા જોડે વર્તન કર્યું, જો એ રાજા માળી જ રાજા હોત તો શું કરતા? બકરીને લીલું ઘાસ ખાવા દેતા અને જ્યારે કાકા છજ્જુ કાકા લેવા ગયા બકરીને, ત્યારે એમને બકરી જીવતી પાછી આપતા. બીજો નંબરનું, કંચા એટલે શું? તમે તેને શું કહો છો? તો કંચા એટલે લખોટી અને આપણે તેને લખોટીઓ કહીએ છીએ. ત્રીજું, છોકરાને સઘળું રહસ્ય ક્યારે સમજાઈ જાય છે? તો જ્યારે તે પર્વતની ટોચ ઉપર પહોંચી જાય છે ત્યારે તેને સઘળું રહસ્ય સમજાઈ જાય છે. ચોથું, દાદ માગવીનો અર્થ શું થાય? તો સાબાસી આપવી થાય. પ્રશ્ન નંબર ત્રણ, નીચેનામાંથી કોઈ પણ પરિસ્થિતિને છ કે સાત વાક્યોનો સંવાદ બનાવો. પહેલું છે, તમે જોયેલી બાળ ફિલ્મ વિશે મિત્રો સાથે કેવી વાતચીત કરો? પહેલી વાર મુસાફરી દરમિયાન કંડક્ટર સાથે કેવી વાત કરો છો? તમને આવડતી રમતની મિત્ર સાથેની વાતચીતનો સંવાદ, સ્વપ્નમાં ચંદ્ર સાથે થયો સંવાદ, તમને ગમતા વ્યવસાય સાથે તમે કેવી વાતચીત કરો? તો આ તમામ પ્રશ્નોની અંદર મૌલિક લખાણ બાળકો લખી શકે છે. તો ચાલો મિત્રો પ્રશ્ન નંબર ચાર જોઈશું. સૂચના મુજબ કરો. પહેલું, ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કરી કોઈ એક વાક્ય બનાવો. અરર, છોકરું પડી ગયું, અહીંયા ઉદ્ગાર ચિહ્ન આપણે મૂકેલું છે. બીજું, તમે અત્યારે શું કરો છો, વાક્યમાં વિરામ ચિહ્નનો મૂકી વાક્ય ફરીથી
લખો તો અહીં વિરામચિહ્ન મૂકેલું છે અને વાક્યને એવી રીતે ફરીથી લખવાનું છે. ત્રીજું, અહો કેવું ભવ્ય અને રમણીય સ્થળ, વાક્યમાં કયા વિરામચિહ્નનો ઉપયોગ કરી શકાય, તો ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ અહીં આપણે કરી શકીએ. ચોથું, આ પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ ક્યારે થાય છે, તો જ્યારે આપણે પ્રશ્નો પૂછવા હોય ત્યારે વાક્યમાં પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ થાય છે. પાંચમું, જીભ શા માટે ટકી રહી, વાક્યમાં કયા વિરામચિહ્નનો ઉપયોગ થયો છે, તો જીભ શા માટે ટકી રહી તેમાં પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ થયો છે. ઓકે, પ્રશ્ન નંબર ચાર બ, મારે ફરવા જવું છે, કૌંસમાં યોગ્ય વિકલ્પ મૂકી ખાલી જગ્યા પૂરવાની છે. અહીં વિકલ્પ આપ્યા છે, એમાંથી યોગ્ય વિકલ્પ પહેલું છે મારે ફરવા જવું છે, તો મારે ફરવા જવું છે પણ મને તાવ આવે છે, અહીં આવશે. હું ખૂબ મહેનત કરું છું, ખાલી જગ્યા મારો પ્રથમ નંબર આવશે, એટલે મારો પ્રથમ નંબર આવશે. નેક્સ્ટ બીજી ખાલી જગ્યાઓ જોઈશું કે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે 30 કિલોમીટર અંતર છે. ચોથું, તમે અંદર નહીં જઈ શકો કારણ કે બહુ ભીડ છે. પાંચમું, હું વોલીબોલ અથવા ટેબલ ટેનિસ ભાગ લઈશ. છઠ્ઠું, મારા પપ્પાએ મને ના પાડી છતાં હું ફિલ્મ જોવા ગયો. સાતમું, રીટા અને ગીતા બંને ખૂબ સુંદર નૃત્ય કરે છે. આઠમું, હું બજાર નહીં જઈ શકું કારણ કે બહાર ધોધમાર વરસાદ પડે છે. નવમું, હિતેશને કંઈક અવાજ સંભળાયો તેથી તે બહાર ગયો. દસમું, હું રવે રમવા જઈશ કારણ કે મારું ગૃહકાર્ય પૂરું થઈ ગયું છે. પ્રશ્ન નંબર ચાર ક, ઉદાહરણ મુજબ વિશેષતા દર્શાવતા શબ્દ ખાલી જગ્યામાં લખો. તો અહીં પહેલામાં આવશે ગિરનાર ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. બીજામાં અઠવાડિયામાં 7 વાર હોય છે. ત્રીજામાં ફુગ્ગાવાળા પાસે રંગીન ફુગ્ગા છે. ચોથામાં સરિયા ખૂબ હોશિયાર વિદ્યાર્થીની છે. પાંચમામાં રસ્તામાં મોટું જંગલ આવ્યું. છઠ્ઠામાં શિયાળામાં તાપમાન નીચું હોય છે. સાતમાં બંગડીનો આકાર ગોળ હોય છે. આઠમામાં દરિયામાં પાણીનો રંગ ભૂરો હોય છે. આકાશમાં કાળા વાદળો ઘેરવા લાગ્યા. દસમું, કોયલનો અવાજ મીઠો હોય છે. તો આ પ્રકારે આપણે જવાબ લખી શકીએ. પાંચમું, પ્રશ્ન નંબર પાંચ, ઉદાહરણ મુજબ પસંદ કરેલા ભાવોને વ્યક્ત કરતી વાક્યરચના લખો. તો અહીં વેદના, મહેશને પગમાં કાંટો વાગતા બૂમ પાડી, એ વેદના બતાવે છે ને દુઃખ થયું. તો અહીં 5 પ્રકારના બધા આપ્યા છે, એમાંથી ગમે તે એક કરવાનું છે, પણ આપણે દરેકના થોડાક ઉદાહરણો જોઈ લઈએ. તો જો ગુસ્સો, તો માડીએ બકરીને ડાંગ મારી તો ગુસ્સો આવે એટલે મારી. પ્રશંસા, રાજાએ કાકાની અરજીની દાદ આપી ડર. સિંહને જોઈ છોકરો ભાગ્યો. અચરજ, તો ચાંદાને જોવા બાળક પર્વત પર ગયો. વિનંતી, કાકીએ રાજાને અરજી લખી. દયા અને વેદના, અરર છોકરું પડી ગયું. ચો ખુશી, તો બકરી લહેરથી કુણી કુણી પત્તીઓ ખાતી હતી, તેને ખૂબ ખુશ હતી. ગુસ્સો, રાજાએ શેઠને જેલમાં પૂરી દીધો. તો મિત્રો, આવા પ્રકારે આપણે ઉદાહરણ લખી શકીએ છીએ, વાક્યરચના લખી શકીએ છીએ. જો મિત્રો હજી પણ તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરશો, જેથી આવનારા તમામ વિડીયો નોટિફિકેશન તમને મળી રહે. ધન્યવાદ.